આસપાસની અંદર ધોરણ ચાર પાઠ ત્રણ સાથે એક દિવસ નહીં સધે પૂરતીની માહિતી મેળવીશું તો એની અંદર પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો ને પ્રશ્ન નંબર એક હાથી ક્યાં અંગ વડે પાણી પીએ છીએ તો તમે જાણો છો કે હાથી કયા અંગ વડે તો સૂંડ વડે બ સૂંડ તો અહીંયા આપણે લખ્યું બ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયા પ્રાણીઓ આપણને ટોળામાં જોવા મળે છે બરદ ગધડા સસલા વાંદરા તો ડ વાંદરા નંબર ત્રણ કયા પ્રાણીના પગને નીચે નાર લગાવવામાં આવે છે તો અ ઊંટ બ કૂતરો ઘોડો કે બકરી તો આવશે ક ઘોળું પ્રશ્ન નંબર ચાર કયું પ્રાણી દેખાવે વાઘ જેવું લાગે છે તો અ બિલાડી તો એની અંદર આવશે અ નંબર પ્રશ્ન નંબર પાંચ તમારી મમ્મીની મમ્મીને શું કહેવાય તો અ દાદી બ હોય ક નાની કે ડ માસી તો શું કહેવાય તો નાની પ્રશ્ન નંબર છ તમારા પપ્પાની મમ્મીને શું કહેવાય અ માસી બ નાની ક ફોઈ કે દાદી તો દાદી પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કયું પ્રાણી સવારી માટે ઉપયોગી છે ઘેટું બરદ ગોળો કે ભેંસ તો ક ગોળો તો આપણે અહીંયા લખ્યું ક નંબર આઠ ગાયના બચ્ચાને શું કહેવાય તો વાછરડું પાડું કે લવારું તો તો અ તો અહીંયા આવશે અ વાછરડું હવે છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરું તો એનો નંબર એક નંદુ ખાલી જગ્યાનું બચ્ચું છે કોનું બચ્ચું હતું હાથીનું નંબર બે હાથી પોતાનો ખોરાક ખાલી જગ્યા વડે મોમો મૂકે છે સાના વડે તો સૂંઠ વડે નંબર ત્રણ નંદુના ખાલી જગ્યા હાથીના ટોળામાં સૌથી ઘડા હતા તો કોણ કોણના સૌથી મોટું હતું તો નાની પ્રશ્ન નંબર ચાર હાથી શરીરને ઠંડુ રાખવા ખાલી જગ્યાનો ઉપયોગ પંખા તરીકે કરે છે સૌથી મોટું અંગ કયું હોય છે હાથીનું તો કાન નંબર પાંચ રણ પ્રદેશમાં સવારી માટે ખાલી જગ્યા પ્રાણી ખૂબ જ ઉપયોગી છે તો શું આવશે ઊંટ નંબર છ ખેત ખેતરમાંથી અનાજ કે અન્ય સામાન ગાળામાં ભરી લાવવા માટે ખાલી જગ્યા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા આવશે બરદ નંબર સાત જંગલમાંથી લાકડા આની હેરાફેરી અને સવારી માટે ખાલી જગ્યા પ્રાણી ઉપયોગી છે તો તમે ઘણીવાર જોયું હશે કે જંગલમાં લાકડા કોણ ઊંચો કરે છે તો હાથી પ્રશ્ન નંબર આઠ નીચેના વિધાનામાંથી સાચા વિધાનો સામે ખરું અને ખોટાની સામે ખોટાની નિશાની કરો તો હાથીની પૂંછડી ટૂંકી હોય છે સાચું કે ખોટું ભાઈ તો સાચું હવે બાજુ ન મમ્મીના ભાઈને મમ્મીના ભાઈને કાકા કહેવાય ભાઈ મમ્મીના ભાઈને કાકા કહેવાય નહીં શું કહેવાય મામા તો એ આવશે ખોટું નંબર ત્રણ હાથી જંગલમાં રહેનારું પ્રાણી છે સાચું નંબર ચાર બરદ ભાર ખેંચવા માટે ઉપયોગી પ્રાણી છે તો સાચું વાંદરાઓ એકલા રહેનારા પ્રાણી છે તો ખોટું હંમેશા વાંદરાઓનું તો ટૂરું જ હોય છે નંબર છ ભેંસ ઉપર પોપટ સવારી કરે છે તો ખોટું ભેંસ ઉપર કોણ સવારી કરે બગલા નંબર સાત નંદુ હાથીને નદીના પાણીમાં રમવાની ખૂબ મજા આવી તો સાચું હવે પ્રશ્ન નંબર આઠ બંધ બેસતા જોડકા રચો અહીંયા જોડકા રચવાના છે એનો છે નંબર એક નંદુ તો નંદુ કોણ હતું હાથીનું બચ્ચું તો અહીંયા આવશે ક નંબર બે ઘોડો ઘોડોના સામે આવશે સવારી માટે ઉપયોગી પ્રાણી એટલે થશે ઈ નંબર ત્રણ ગધેડું ગધેડાની સામે આવશે ભાર ઉચકવા માટે ઉપયોગી પ્રાણી અ નંબર ચાર બગલો બગલાની સામે આવશે ભેંસનો મિત્ર કેવી રીતે મિત્ર હતો એ તમને ખબર છે તો એ આવશે બ હવે નીચે મમ્મીના નંબર બે જોડકા પપ્પા મમ્મીના પપ્પા બે પપ્પા શું કહેશો કાકા એટલે આવશે અ નંબર ત્રણ મમ્મીના ભાઈ મમ્મીના ભાઈ હોય તમે શું કહેશો મામા તો આવશે ડ પછી નંબર ચાર પપ્પાના બહેન પપ્પાના બહેનને તમે શું કહેશો બ ફોય હવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એનો છે નંબર એક નર હાથી કયા ક્યાં સુધી ટુ ટોળામાં રહે છે તો નર હાથી જ્યાં સુધી ચૌદ પંદર વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે પ્રશ્ન નંબર બે નંદુ તેના ભાઈઓ અને બહેનોની નજીક જતા કેમ ડરતો હતો તો નંદુ વિચારતો હતો કે પોતે ખૂબ જ નાનો છે જો મારાથી મોટા ભાઈ બહેન મારા પર પડી જાય તો મારું શું થાય તે વિચારથી તેના ભાઈઓ અને બહેનોથી નજીક જતા તે ડરતો હતો નંબર ત્રણ બીજા કયા પ્રાણીઓ ટોરામાં રહે છે શોધી કાઢો અને લખો તો બીજા વાંદરો વાંદરો જીબરા જંગલી ભેસો જંગલી કૂતરાઓ વરુ સમડી રેંજ જંગલી ગધેડા કીડીઓ માછલીઓ તીડ પેગવીન વગેરે પ્રાણીઓ ટોળાઓમાં રહે છે આ પ્રશ્ન અંદર પણ હતો હવે છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર કયા પ્રાણીઓ આપણને સવારી માટે ઉપયોગ કરીએ છીએ તો ઘોડા હાથી ઊંડ બળદ વગેરે પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ નંબર પાંચ ભાર ખેંચવા અને વજન ઉંચકવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે તો ગધેડું બરદ હાથી ઊંડ કોડા પાડા વગેરે પ્રાણીઓનો ઉપયોગ ભાર ખેંચવા અને વજન ઉચકવા માટે થાય છે નંબર છ નંદુ કોણ છે તો નંદુ એક હાથીનું બચ્ચું છે નંબર સાત હાથી સાથે સાની મદદથી પાણીનો ફુવારો ઉડાડે છે તો હાથી સૂંઢમાં પાણી વરી અને ફુવારો ઉડાડે છે નંબર આઠ પુખ્ત હાથીનું વજન કેટલું હશે કલ્પના કરો પુખ્ત હાથીનું વજન પાંચ હજાર કિંગરા સુધીનું હોય છે નંબર નવ હાથીને સામો રમવું ખૂબ ગમે છે તો હાથીને કાદમમાં અને પાણીમાં રમવું ખૂબ ગમે છે નંબર દસ પુખ્ત હાથી એક દિવસમાં કેટલા કિંગરા પરણો અને દારિયો ખાઈ શકે છે તો પુખ્ત હાથી એક દિવસમાં સો કીગરા પરણો અને ડારીઓ ખાઈ શકે છે નંબર અગિયાર તમારા પરિવારમાં કોણ કોણ છે તો મારા પરિવારમાં હું મારા મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી મોટી બહેન અને મારો પિતરાઈ ભાઈ છે હવે છે મોટા પ્રશ્નો પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો આ અમુક પ્રશ્નો આપણી ચોપડીમાં પણ આવેલા છે જેવા કે સમૂહ ટોળામાં રહેતા પ્રાણીઓ કેવી રીતે રહે છે તો સમૂહમાં રહેતા પ્રાણીઓ હરીમરીને રહે છે તે ખોરાક માટે સાથે જ જાય છે નાના બચ્ચા માટે તે ખોરાક લાવે છે બચ્ચા સાથે રમે છે અને તોફાન મસ્તી પણ કરે છે ટોરામાં કોઈક વાર ઝગડા પણ થાય છે ટોરામાં કોઈક પ્રાણી પર અન્ય પ્રાણીનો હુમલો થાય તો બધા જ સાથે મળીને સામનો કરે છે નંબર બે તમારા પરિવારમાં કેવી રીતે રહો છો કામની વહેંચણી કેવી રીતે કરો છો તો અમે અમારા પરિવારમાં સંપીને રહીએ છીએ વડીલોની સલાહ સૂચનો બધામાં લેવામાં આવે છે વડીલોને અમે આદર આપીને આપીએ છીએ મોટી બહેન અને કાકી ઘરમાં કામ કરે છે દાદા દાદી ઘરને સાચવે છે કાકા અને પપ્પા ધંધો કરે છે આવી રીતે રહીએ છીએ હવે છે સંયુક્ત પરિવારમાં સમૂહ રહેવાથી નાના બાળકોને થતા લાભ જણાવો હવે નાના બાળકોને શું લાભ થશે ભાઈ બધા રહીએ તો તો સંયુક્ત પરિવારમાં નાના બાળકો તેમના ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેનો સાથે રહે છે સમૂહમાં રહી વડીલોને માન આપતા શીખે છે તેમના કામમાં મદદ થાય છે વડીલો વડીલો પણ તેમની સાર સંભાળ રાખે છે મા બાપની ગેરહાજરીમાં બાળકો એકલા પડતા નથી આ મોટો ફાયદો છે નંબર ચાર પ્રાણીઓને ટોળામાં રહેવાથી ક્યાં લાભ થાય છે તો પ્રાણીઓ ટોળામાં રહીને સંગબર મેળવે છે મુશ્કેલીના સમયે એકબીજાની મદદ થવા મદદરૂપ થાય છે કોઈ અન્ય પ્રાણી તેમના તેમના કોઈ એક પર હુમલો કરે તો બધા ભેગા થઈ સામનો કરી શકે છે પ્રાણીઓ તેમના બચ્ચાની સંભાળ રાખી શકે છે હવે પ્રશ્ન નંબર પાંચ તમને ગમતા પ્રાણી વિશે પાંચથી સાત વાક્ય લખો તો આ વિશે આપણે માહિતી ચોપડીની અંદર પણ આપી હતી કે તમને ગમતા પ્રાણી વિશે માહિતી તો આપણે જીરાફ વિશે જાણીશું તો જીરાફ એ દુનિયાનું સૌથી ઊંચું પ્રાણી જમીન પર રહેતું પ્રાણી છે તે આફ્રિકાના જંગલોમાં જોવા મળતું પ્રાણી છે નર જીરાપની ઊંચાઈ પાંચથી છ મીટર જેટલી અને માદા જીરાફની ઊંચાઈ ચાર પોઈન્ટ પાંચ મીટર જેટલી હોય છે જેના પગ અને ડોક ખૂબ જ ઊંચી હોય છે માથું પ્રમાણમાં થોડું નાનું હોય છે તે ખૂબ જ ઝડપથી દોડી શકે છે તેની ઝડપ કલાકના પચાસ કિલોમીટરથી પણ વધુ હોય છે જાણ્યું ને હવે તમે બાર મિત્રો હવે પ્રશ્ન નંબર સાત કુટુંબના નીચેના સંબંધો માટેનું સગ પણ શોધીને લખવાનું છે તો હવે એનો પ્રશ્ન નંબર એક છે રશ્મિના ભાઈ કુલદીપના કાકા થાય છે તો કુલદીપના પપ્પા અને રશ્મિના ભાઈ વચ્ચે શું સગ પણ હોય તો વિદ્યાર્થી મિત્ર શું સગ પણ થશે તો કુલદીપના પપ્પા સગ પણ રશ્મિના ભાઈના મોટા ભાઈ થાય નંબર બે નીરવભાઈનો પુત્ર ધૈર્ય કલ્પના બહેનને દાદી કહી બોલાવે છે તો કલ્પના બહેન અને નીરવભાઈ વચ્ચે શું સગવણ હોય તો કલ્પના કલ્પનાબહેન સગવણ સગવણમાં નીરવભાઈના મમ્મી થાય નંબર ત્રણ જયશ્રી બહેનનો પુત્ર સુદીપ જનુ બહેનને માસી કહે છે તો જયશ્રી બહેન અને બહેન વચ્ચે શું સગપણ હોય તો જયશ્રી બહેન અને બહેન સગપણમાં સગી બહેનો થાય પ્રશ્ન નંબર ચાર અમૃતલાલ તરંગના દાદા થાય છે તો અમૃતલાલ અને તરંગના પિતા વચ્ચે શું સગપણ હોય તો અમૃતલાલ સગપણમાં તરંગના પિતાના પિતા થાય પ્રશ્ન નંબર પાંચ સવિતા બહેન એ જાગૃત જાગુ જાગુબહેનના મમ્મી છે તો જાગુ બહેનની પુત્રી કોમલ સવિતા બહેનને શું કહીએ ને બોલાવશે તો જાગુ બહેનની પુત્રી કોમલ સવિતાબહેનને નાની કહી બોલાવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા કુટુંબના સંબંધોની વાત હવે અહીંયા તમારે ખોટ પ્રકારના પ્રશ્નો આપેલા છે એમાં હાથી એમાં વિકલ્પો આપેલા છે હાથીએ મોટેથી કરેલા અવાજને શું કહેવામાં આવે છે તો શું કહેવાય ચિંગાડ આવશે ક ચિંગાડ હાથીઓને શામો રમવું ધારે ગમે છે તો કાદવ અને પાણીમાં નંબર ત્રણ હાથીના બચ્ચાને શું કહેવામાં આવે છે તો શું કહેવાય ભાઈ તો મદનયુ તો આજે અહીંયા આપણે આ પાઠની માહિતી પૂરી કરીએ છીએ